મુંબઈથી લક્ઝરિયસ કારમાં કોકેન ડ્રગ્સ લઈ રાંદેરમાં ઇસ્માઇલ ગુર્જરને ડિલિવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત એસઓજીની ટીમે રવિવારે સવારે સુરત કડોદરા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા. પોલીસે ચેકિંગ કરી મહિલાના પર્સ અને પતિના પેન્ટના ખિસ્સામાંથી 39 ગ્રામ 100 મિલી કોકેન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત 39.10 લાખ છે. દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી માત્રામાં કોકેન પહેલીવાર સુરતમાં પકડાયું. આરોપીઓ મૂળ જામનગરના અને હાલ મુંબઈમાં રહેતા ઇબ્રાહીમ હુસેન ઓડિયા અને તેની બીજી પત્ની તનવીર ઇબ્રાહીમ ઓડિયા પાસેથી 5 મોબાઈલ, 2.12 લાખની રોકડ, 10 લાખની ફોર્ચ્યુનર ગાડી મળી 51,68,000ની મતા કબજે કરાઈ હતી. પોલીસને શંકા ન જાય તે માટે લક્ઝરિયર કારમાં આવતા હતા. અગાઉ ઇસ્માઇલના ઘરેથી 2-3 વખત MD ડ્રગ્સ અને કોકેનની ડિલિવરી થઈ છે. ઇબ્રાહીમને કોકેન મુંબઈમાં નાઝજીરિયન ડેનલીએ અપાવ્યું હતું. ડેનહિલ આફ્રિકન દેશોમાંથી ચોરી છુપીથી લાવી મુંબઈમાં મોટા પેડલરને સપ્લાય કરતો હતો. ઇસ્માઇલ હાલમાં વોન્ટેડ છે, તો ઇસ્માઇલના સાગીરી તો રાંદેર અલવી રોહાઉસમાં રહેતા ફહાદ શેખ અને આમલીપુરાના સાહિલ સૈયદને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઇબ્રાહીમ સામે સુરતમાં હત્યાની કોશિશનો ગુન્હો પણ નોંધાયેલો છે. પોલીસે આફ્રિકન નાગરિક ડેનિયલને પણ વોન્ટેડ જાહેર કર્યો છે. મુંબઈના ઇબ્રાહીમ ઓડિયાને MD કોકેનની લત લાગી હતી, જોકે સારા રૂપિયા મળતા વેચાણ પણ શરૂ કર્યું હતું. કોકેન નો નશો મોટા ભાગે મોટા ઘરના નબીરાઓ જ કરતા હોવાથી મો માંગી કિંમત મળે છે. ડ્રગ્સને ગુટકામાં ઇન્જેક્શન અને નાકથી સ્નોટ કરી લેતા હોય છે. ઇસ્માઇલ ઉપરાંત અન્ય સુરતના 3 પેડલરોને સપ્લાય કરતો હોવાની આશંકા છે. એસઓજીને 1 કિલો કોકેનની બાતમી મળી હતી, જોકે રસ્તામાં કોઈને સપ્લાય કરવાની આશંકા છે. પોલીસે કોલ ડિટેલ્સના આધારે તપાસ કરશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ સુરત.